ડભોઈ તાલુકાના વડજના એક રહીશે 1993 માં પોતાની પત્નીને કેરોસીન છાંટી સળગાવી દીધેલીના ગુનામાં જેલમાંથી જામીન ઉપર 20 વર્ષીય ફરાર આરોપીને વડોદરા ગ્રામ્ય પેરોલ સ્કોડના પોલીસ જવાનોએ કામરેજ સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. ડભોઈ તાલુકાના વડજ ગામે રહેતો મહેન્દ્ર ઉર્ફે ડાયાભાઈ તડવી વડોદરાની મધ્ય જેલમાં પાકા કેદી નંબર 72976 ના હોય તેના પત્ની રેવાબેનને ચારિત્ર બાબતોએ શંકા કરી વહેમમાં કેરોસીન છાંટી સળગાવી દીધેના ગુનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેના ઉંમરકેદની સજા કરવામાં આવી હતી. વચગાડાના જામીન ઉપર 20 વર્ષથી કેદી ફરાર થઈ ગયો છે. આવા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપે પાડવા વડોદરા જિલ્લા પેરોલ ફ્લોર સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં ડ્રાય ગોઠવવામાં આવી હતી. આ અંતર્ગત તેના પરિવારજનોની સાથે પૂછતાછ કરતા સઘન તપાસ અંતર્ગત આઈસમ સુરતના કામરેજ ખાતે નામ બદલી બીજા લગ્ન કરી રહેતો હોવાનું માલુમ પડતા પોલીસ જવાનોએ ત્યાં જઈ તેની અટકાયત કરી હતી. ડભોઈ પોલીસ સ્ટેશને લાવી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.